हेलो एवरीवन, आज आप एक्टिविटी 7 भणीशू। एक्टिविटी 7 जेमा छे स्टडी द ग्राफ एंड से वेदर द फॉलोइंग सेंटेन्सीस आर ट्रू ऑर फॉल्स, के आपेला जे ग्राफ एटले के अहेवाल छे एनो अभ्यास करो अने वाक्यों खरा छे के खोटा ते नक्की करो। आनी अंदर जे ग्राफ आपेलो छे ए छे प्रदूषण अने वस्तीनो। अहीं आपेलू छे रेड कलरनी अंदर जे छे ए छे पॉल्यूशन एटले के प्रदूषण, अने नीचे आपेलू छे पॉप्युलेशन एटले के वस्ती, वस्तीनो दर, अने रेड कलरनी अंदर छे ए छे प्रदूषण के कई कई सिटीज़मां केटला केटलू प्रदूषण छे। तो आपणे જોઈ લઈએ, આની અંદર એ દર્શાવ્યું છે કે જે લાલ કલરની તમને અહીંયા લીટી દેખાઈ રહી છે, જે ઉપરલી બાજુ છે અહીંયા, તો એ બધું છે પોલ્યુશન એટલે કે પ્રદૂષણ, એ બધું પ્રદૂષણ દર્શાવે છે। અને જે બ્લુ કલરની લાઇન્સ છે એ દર્શાવે છે વસ્તી, કે વસ્તીની અંદર એની અંદર કેટલી વસ્તી રહે છે। તો આપણે જોઈએ, પહેલું સેન્ટેન્સ છે કોલકાતા ઇઝ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ, કે દુનિયામાં સૌથી વધુ પ્રદૂષિત સિટી એટલે કે શહેર, સૌથી વધુ પ્રદૂષિત શહેર કોલકાતા છે। તો આપણે જોઈ શકીએ છીએ કોલકાતા ક્યાં છે અહીંયા, તો એની અંદર પ્રદૂષણ સૌથી વધુ દેખાઈ રહ્યું છે આપણને, ના કારણ કે સૌથી વધુ તો દિલ્હીની અંદર દેખાય છે, તો કોલકાતાની અંદર સૌથી વધુ પ્રદૂષણ નથી। તો પહેલું સેન્ટેન્સ આવશે ફોલ્સ, પછી છે ટોક્યો એન્ડ ન્યુયોર્ક આર મોર પોલ્યુટેડ બટ લેઝર પોપ્યુલેટેડ સિટીઝ, એટલે કે ટોક્યો અને ન્યુયોર્ક આપણે બંનેની વાત કરેલી છે અહીંયા, ટોક્યો અને ન્યુયોર્ક એ બંને ખૂબ જ પ્રદૂષિત છે, પરંતુ વસ્તી એની એમની બંને સિટીમાં વસ્તી ઓછી છે। તો આપણે જોઈ શકીએ છીએ કે એમાં કહ્યું છે કે બંને શહેરોની અંદર પ્રદૂષણ વધારે છે પરંતુ વસ્તીનો દર ઓછો છે। પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે લાલ લાઇન જે છે, લાલ કલરની જે બતાવેલું છે એ ઓછું છે, પરંતુ બ્લુ લાઇન મોટી છે એટલે કે એમનું પોપ્યુલેશન વધારે છે પરંતુ પોલ્યુશન ઓછું છે। તો આપણે આની અંદર પણ ફોલ્સ જ આવશે, કારણ કે એમની અંદર આ વાક્ય ખોટું છે કે ટોક્યો અને ન્યુયોર્કમાં પોલ્યુશન વધારે છે પરંતુ વસ્તી વૃદ્ધિનો દર ઓછો છે, પરંતુ આની અંદર એનાથી વિરુદ્ધમાં છે કે એમની વસ્તી વૃદ્ધિ દર વધારે છે પરંતુ પ્રદૂષણ સાવ ઓછું છે। થર્ડ જોઈએ, કાયરો ઇઝ ધ સેકન્ડ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ, એટલે કે આખી દુનિયામાં કાયરો જે છે, ઇજિપ્તનું એક શહેર છે, એ ખૂબ જ વધારે પ્રદૂષણવાળું છે। સેકન્ડ એટલે કે બીજા નંબરનું સૌથી વધુ પ્રદૂષિત શહેર હોય તો એ કાયરો છે। તો આપણે જોઈએ, કાયરો અહીંયા આપેલું છે, ઇજિપ્ત લખેલું છે, ઇજિપ્તનું શહેર છે જે બીજા નંબરનું સૌથી વધુ પ્રદૂષિત શહેર છે। તો આપણે જોઈ શકીએ છીએ કે હા, દિલ્હી પહેલા નંબરનું છે જ્યારે કાયરો એ જે છે બીજા નંબરનું છે, એટલે ત્રીજું સેન્ટેન્સ સાચું આવશે, અહીંયા લખાશે ટ્રુ, ઓકે। ચોથું જોઈએ, તાઇનજિન સિટી ઇઝ લોકેટેડ ઇન ચાઇના કન્ટ્રી, કે જે તાઇનજિન શહેર જે છે એ ચાઇનામાં આવેલો શહેર છે। તો આપણે જોઈએ, તાઇનજિન અહીંયા છે તો અહીંયા કૌંસમાં લખેલા, કયા દેશની અંદર આવેલા છે એ કૌંસમાં લખેલો છે દેશ, અને પેલી શહેરોના નામ છે તો એ ચાઇના એટલે કે ચીનમાં આવેલું શહેર છે, તો ટ્રુ એ ચીનમાં આવેલું શહેર છે। પછી છે પાંચમું, લંડન ઇઝ મોર પોલ્યુટેડ ધેન ટોક્યો, તો આપણે જોઈએ
શું કહ્યું છે કે લંડન એ જે છે એ ટોક્યો કરતાં વધારે પ્રદૂષણ પ્રદૂષિત છે, એટલે કે એના અંદર પ્રદૂષણ વધારે છે, લંડનની અંદર ટોક્યો કરતાં પ્રદૂષણ વધારે છે। તો આપણે જોઈએ લંડન અને ટોક્યો, તો એની અંદર આપણે જોવા જઈએ તો પ્રદૂષણ બ્લુ લાઇન ટોક્યોની અંદર વધારે છે, લંડનની અંદર ઓછું છે, સોરી રેડ લાઇન કે લાલ કલરની જે લાઇન છે ટોક્યોની અંદર વધારે દેખાય છે, લંડનની અંદર ઓછી છે, એટલે અહીંયા આવશે ફોલ્સ। આમાં વાક્ય શું છે કે લંડન એ ટોક્યો કરતાં વધારે પ્રદૂષિત છે, તો પાંચમું આવશે ફોલ્સ, ખોટું। છઠ્ઠું જોઈએ, દિલ્હી ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ, કે આખી દુનિયામાં સૌથી વધારે પ્રદૂષિત શહેર હોય તો એ દિલ્હી છે। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે રેડ લાઇન છે સૌથી વધારે દિલ્હીની છે, જે ભારતમાં આવેલું છે, તો એ દુનિયાની અંદર સૌથી વધારે પ્રદૂષિત શહેર છે, એટલે છઠ્ઠું આવશે ટ્રુ। પછી છે સાતમું, મેક્સિકો સિટી હેઝ લેસ પોલ્યુશન બટ હેઝ મોર પોપ્યુલેશન, તો આપણે જોઈએ આમાં શું કહ્યું છે કે મેક્સિકો શહેર જે છે એ એમાં પ્રદૂષણ ઓછું છે પરંતુ વસ્તી વધારાનો જે દર છે એ વધારે છે। અહીંયા મેક્સિકો અહીંયા છે કે મેક્સિકો જે સિટી છે, મેક્સિકો શહેર છે, એની અંદર પ્રદૂષણ વધારે છે અને પોપ્યુલેશન ઓછું છે, પરંતુ આપણે જોઈએ તો બ્લુ લાઇન એની મોટી દેખાય છે, જ્યારે રેડ લાઇન એ જે છે ઓછી છે, એને એટલે એ દર્શાવે છે કે પ્રદૂષણ એનું ઓછું છે અને વસ્તી વધારાનો દર વધારે છે, એટલે અહીંયા આવશે ટ્રુ। એટલે આમાં એ દર્શાવ્યું છે કે મેક્સિકોમાં પોલ્યુશન ઓછું છે પરંતુ પ્રદૂષણ એટલે વસ્તી વધારો વધારાનો દર વધારે છે, એટલે અહીંયા આવશે ટ્રુ। આપણે જોઈ શકીએ છીએ કે વસ્તી વધારાનો દર વધુ છે જ્યારે પ્રદૂષણ એનું ઓછું છે। પછી છે છેલ્લું, હવે જોઈએ આઠમું, કાયરો ઇઝ મોર પોલ્યુટેડ ધેન કોલકાતા બટ લેસ પોલ્યુટેડ ધેન દિલ્હી, કે કાયરો એ જે સિટી છે તે કોલકાતા કરતાં વધારે પ્રદૂષિત છે, બટ લેસ પોલ્યુટેડ ધેન દિલ્હી, પરંતુ દિલ્હી કરતાં થોડી ઓછી પ્રદૂષિત છે, એટલે કે કોલકાતા કરતાં વધારે જ્યારે દિલ્હી કરતાં ઓછું પ્રદૂષિત શહેર છે, તો અહીંયા આઠમું આવશે સાચું। તો આ એક્ટિવિટી 7 એ તમારે તમારી નોટની અંદર આવી હતી, વાક્યો લખી અને ટ્રુ અને ફોલ્સ લખવાનું છે।